શિયાળો આવે એટલે લીલું લસણ બધાના ઘરમાં આવે જ છે પણ એને લાંબો સમય સુધીને કેવી રીતે સાચવવો આજે હું તમને પૂરેપૂરી માહિતી આપીશ બેથી ત્રણ મહિના સુધીને તમે લીલું લસણને સાચવી શકો છો બિલકુલ કાળું નહીં પડે ચિકાસ નહીં આવે જેથી વિડીયોને પૂરેપૂરું જોજો ગમે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના બોધા નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક જરૂરથી આપજો અહીંયા આગળ મેં લીલું લસણ લીધું છે લીલું લસણ મેં અહીંયા આગળ અઢીસો ગ્રામ જેટલું લીધું છે હવે આપણે આ રીતે ઉપરથી એના જે છોડા આવે તે સાફ કરી લેવાના છે તો આ રીતે તમારે ચપ્પુની મદદથી પહેલાં ઉપરથી પાટને કટ કરવાનો છે અને સાઈડથી થોડાક જે છોડા આવે તે કાઢી લેવાનો છે તો અહીંયા આગળ તમે જોઈ શકશો અહીંયા આગળ મેં બધું જ લસણને સેમ રીતે છોલી લઈશ તો આ રીતે તમે હાથથી કરશો એટલે એકદમ સરળતાથી લસણ છોલાઈ જશે અને ઉપરનો જે નાનો પાટ આવે આ રીતે ચપ્પુની મદદ થી તમારે કટ કરી લેવાનો છે લસણ એકદમ તાજું જ લેવાનું છે જો પીળું પીળું હોય તો એ જલ્દી ખરાબ થઈ જાય એટલે એને વધારે ટાઈમ રાખવા માટે આપણે લસણ એકદમ સરસ તાજું લેવાનું અને તરત જ તમારે સાફ કરી લેવાનું જો તમે લાવીને મૂકી રાખશો બે ત્રણ દિવસ સુધીને તો એ તરત જ પીળું થઈ જતું હોય છે એટલે તમે જેવું લસણ ખરીદો માર્કેટમાંથી તરત જ તમારેને સાફ કરી લેવાનું તો તમે જોઈ શકશો કે અહીંયા આગળ હું બધું જ લસણને આ રીતે પહેલાં સાફ કરી લઈશ તો સૌથી પહેલાં તમારે સારી રીતે બધું લસણ સાફ કરી લેવાનું છે અહીંયા આગળ લસણ બધું છોલાઈ જાય પછી આપણે લસણને કટ કરી લેવાનું છે તો તમે ચપ્પાની મદદથી ચોપિંગ બોર્ડ પર કટ કરી શકો છો મારી પાસે આ રીતે સીઝર છે તો અહીંયા આગળ એનાથી એકદમ સરસ રીતે ફટાફટ કટ થઈ જાય છે તો તમે જોઈ શકશો તમને જેટલું નાનું મોટું લસણ ગમે રીતે તમારે સમારી લેવાનું છે અહીંયા આગળ એકથી બે જ લસણ આ રીતે સાથે લેવાનું સીઝરની અંદર અને કટ કરી લેવાનું છે તો એકદમ સરળતાથી લસણ સમારવા માટે ખૂબ જ સરળ પડે છે આ સીઝર તો તમે સાદી સીઝર પણ લઈને કટ કરી શકો છો તો સેમ રીતે હું બધું લસણ આ રીતે સમારી લઈશ અને જે લાસ્ટમાં થોડો ખલકો પીળોસ પડતો ભાગ હોય તો આપણે કાઢી લેવાનું જેથી વધારે સમય આપણું લસણ સારું રહે અને ખરાબ પણ ના થઈ જાય તો તમારે પહેલાં બધું જ લસણને આ રીતે સમારી લેવાનું છે તો અહીંયા આગળ સેમ રીતે બધું જ લસણ સમારીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકશો હવે લસણને આપણે અડધો એક કલાક જેવું કોરું થવા દેવાનું એટલા માટે કેની અંદર જે મોશર રહેલું હોય તે ઉડી જાય અને પછી આપણે એને સ્ટોર કરવાનું છે તો એકદમ સરસ કોરું થઈ જાય અને તમે જોઈ શકશો કે એકદમ સરસ આપણું લસણ પણ સમારાઈ ગયું છે ચપ્પાની મદદથી આપણે સમારીએ તો કોઈક વાર આખું આખું રહી જતું હોય છે મારે સીઝર લઈ લેવાની હવે આપણે ટિશ્યુ પેપર લેવાનું છે એક ડબ્બો લેવાનો છે એની અંદર આપણે આ બધું લસણ ઉમેરવાનું છે ટિશ્યુ પેપર ના હોય તો તમે પેપર યુઝ કરી શકો છો તો હવે આપણે ડબ્બાની અંદર મૂકી દેવાનું છે અને પહેલાં જ મેં લસણને સ્ટોર કરેલું તમે જોઈ શકશો બિલકુલ ખરાબ નથી થયું અને આ લગભગ બે મહિના જેવો સમય થઈ ગયો છે મેં આખો ડબ્બો ભરીને લસણને સ્ટોર કરેલું હવે લસણને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવાનું છે જ્યાં તમે આઈસ્ક્રીમ મૂકો બરફ મૂકો ત્યાં આ રીતે મૂકી દેવાનું છે તમારે ડબ્બામાં ટિશ્યુ પેપર મૂકી દેવાનું અને પછી તમારે લસણ ભરી દેવાનું આખું એકદમ ટાઈટ નહીં ભરવાનું થોડું ખુલ્લું રાખવાનું અને પછી ડબ્બો બંધ કરીને તમારે ફ્રીઝરમાં મૂકવાનું જ્યારે જોઈએ ત્યારે તમારે કાઢી લેવાનું અને પાણીમાં મૂકી દેવાનું એટલે એકદમ સરસ આપણું તાજું ને તાજું લીલું લસણ થઈ જશે બહાર રાખતા હોય ત્યારે બે કે ત્રણ દિવસમાં આપણું લસણ ખરાબ થઈ જતું હોય છે કાળું પડી જતું હોય છે કાં તો કોઈકવાર એકદમ ચિકાસ જેવું થઈ જાય એવું ના થાય એટલે આ રીતે તમારે એને ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું તો બે મહિના ત્રણ મહિના સુધીને એવું નેવું જ રહેશે તમને આગળનું હું લસણ બતાવું છું લગભગ એકથી દોઢ મહિનો થઈ ગયો છે લસણને અને તમે જોઈ શકશો કે એકદમ એવું એવું જ છે અને કોરું પણ દેખાય છે તો ફ્રીઝરમાં મૂકજો તમારું લસણ ક્યારેય ખરાબ નહીં થાય તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આવી જ નવી નવી રેસીપી જોવા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો